કોરોના વાયરસને લઈ અત્યારે અનેક પરિવર્તન જોવા મળી રહ્યા છે ત્યારે ડીસામાં ગુજરાત દરજી સમાજના પ્રમુખે પોતાનો પરંપરાગત વ્યવસાય કે જે 41 વર્ષ પહેલા છોડી દીધો હતો તે વ્યવસાય લોકોને મદદરૂપ બનવા એકવાર ફરી શરૂ કર્યો છે અને જાતે જ માસ્ક બનાવીને લોકોને નિઃશુલ્ક વિતરણ કરી કોરોનાના સંક્રમણથી લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નામ હાથીભાઈ વાઘેલા, ઉંમર 82 વર્ષ. આમ તો આ ઉંમરમાં વ્યક્તિ નિવૃત્ત થઈ જાય છે અને હાથીભાઈ વાઘેલા પણ અત્યારે નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે અને તેમના સંતાનો અલગ અલગ વ્યવસાય સાથે સંકળાઈ ગયા છે. હાથીભાઈ વાઘેલા પહેલા દરજી કામ કરતા હતા, પરંતુ ત્યારબાદ 41 વર્ષ પહેલા આ વ્યવસાય છોડી દીધો હતો અને જમીન દલાલ તરીકેના વ્યવસાયમાં જોડાયા હતા અને તેમના સંતાનો પણ હંમેશા માટે દરજી કામ છોડી દીધું હતું. પરંતુ દેશમાં કોરોના વાયરસનું જોખમ વધતા એકવાર ફરી લોકોને સુરક્ષિત કરવા માટે હાથીભાઈ વાઘેલાએ પોતાનો પરંપરાગત વ્યવસાય અપનાવી દીધો છે અને તે પણ વ્યાવસાયિક ધોરણે નહીં પરંતુ સેવાકીય ધોરણે. કોરોના વાયરસથી લોકોને સુરક્ષા આપવા માટે હાથીભાઈ વાઘેલા એકવાર ફરી દરજી કામ કરવા લાગ્યા છે. 82 વર્ષની ઉંમરે પણ હાથીભાઈ વાઘેલા અત્યારે સિલાઈ મશીન ઉપર બેસીને લોકો માટે માસ્ક બનાવી રહ્યા છે અને માસ્ક બનાવીને લોકોને નિઃશુલ્ક વિતરણ કરી રહ્યા છે. લગભગ 79 સાલ સુધી મેં દરજીનો ધંધો કર્યો અને મારી પાસે 10 કારીગરો કામ કરતા હતા. તે પછી મેં બીજો આ ધંધો જે હતો એ બીજી લાઈન જીધી અને મેં દરજીનો ધંધો છોડી દીધો. અત્યારે હું લગભગ 18 વર્ષથી સમસ્ત દરજી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ એનો સલાહકાર સમિતિનો પ્રમુખ છું અને ધાંધાર દરજી સમાજનો 20 વર્ષથી પ્રમુખ છું. મેં જોયું કે હું દરજીનો ધંધો કરતો નથી, પણ અત્યારે દરજીનો ધંધો કરવો જરૂરી છે, કારણ કે માસ્ક લોકો પહેરે નહીં અને બજારમાં એમ ફરે, એટલે મને એમ થયું, એટલે મેં 25-30 મીટર કાપડની ખરીદી કરી અને ઘેર બેઠો બેઠો બનાવવાનું ચાલુ કર્યું. અને મેં પહેલાં મારા વોર્ડમાં આપ્યા, બધા ઘેર ઘેર બધા ફરીને આપ્યા, ભાઈ આ પહેરવા જેવો છે, આવ્યા છે. પછી મેં સવારે નીકળી અને જઉં, એટલે આ 4 રસ્તા એસટીડબલ્યુ 4 રસ્તા ઉપર જાઉં, જે માસ્ક વગર હોય એને બોલાવીને કહું, ભાઈ આ પહેર્યું નથી, પહેર મફત. એ રીતે આખું આ કામ ચાલુ કર્યું, કારણ કે આ જે રોગ છે એ રોગ જો ઘરમાં બેસી રહો તો આ રોગ લાગતો નથી, પણ તમે બજારમાં ફરવા જાઓ અને રોગને ઘેર લઈને આવો તો એ રોગ તમારી દોસ્તી કરી નોખે, તમારા હાથે હાથે આવે રહો અને ઘરમાં ચેપી રોગ ચાલુ થાય, એક ભાઈ લઈને આવે આખા ઘરનું અસર ત્યાં મળી જાય, એટલે આ પરિસ્થિતિ છે. એટલે અત્યારે મેં જ વિચાર કર્યો કે બેઠા બેઠા બનાવી દેવું છું, લોકોને આપી દેવું છું. અને હું તો આજે પણ કહું છું કે સરકારશ્રીને પણ એ વાત કહું છું, ભાઈ પોલીસના માણસો જે છે હું તો કહું લારીએ લારીએ ફરવું જોઈએ, અને જે લોકો શાકભાજી વેચે એને મોઢે ન હોય તો સરકારના કાયદા પ્રમાણે 500 રૂપિયા વસૂલ કરવા જોઈએ અને એમને શિક્ષા થવી જોઈએ, કારણ કે દરેક મહેલામાં 10-10 લારીઓ આવે છે, કોઈને માસ્ક પહેરેલા જ નથી. અને એ માસ્ક ન પહેરેલા હોય અને કોરે મોરે 2-10 જણી શાક લેવા આવી હોય એની પરિસ્થિતિ શું થાય? એટલે હું તો એ ખાસ કરીને કહું છું કે આ જે લોકો જે શાક વેચવા આવે છે એમને માસ્ક પહેરેલું ના હોય તો 500 રૂપિયા દંડ કરવો જોઈએ, એવી મારી વિનંતી છે. હાથીભાઈ વાઘેલા અત્યારે સુખી સંપન્ન પરિવાર ધરાવે છે. તેમણે ભૂતકાળમાં પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો હતો અને જમીન દલાલીના વ્યવસાયમાં આવ્યા બાદ દેશના હિતને લઈ જે રીતે અત્યારે પોતાના પરંપરાગત વ્યવસાયના માધ્યમથી સેવા આપી રહ્યા છે તે ખૂબ જ સરાહનીય છે.